મેઘ તાંડવના પગલે વડસર વિસ્તાર અને વડસર ગામ બેટમાં ફેરવાયું છે. વિશ્વામિત્રીના કિનારે આવેલ કાટેશ્વર ગામ, વડસર ગામ અને કાસા રેસીડેન્સીમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વર્યા છે અને સુચારુ સુવિધા મેળવવા લાખો રૂપિયાના રોકાણ કરી લીધેલા ફ્લેટમાં રહેતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. કોર્પોરેશનની અનઆવડતના કારણે લોકોએ જે લાખો રૂપિયાનું રોકાણ કરી અને ફ્લેટ ખરીદ્યા છે તે ફ્લેટના રોકાણના પૈસા પાણીમાં ધોવાઈ ગયા અને સાથે સાથે લાખો રૂપિયાનું રોકાણ કરી મગરોની દહેશત વચ્ચે પાણીમાં રહેવા મજબૂર થવું પડ્યું હતું. ફ્લેટોના અંદર પાણી ઘૂસવાથી અમારા ગાડીઓને પણ એટલું નુકસાન થતું હોય છે અને અમારું રહેણીકરણીમાં પણ એટલું ઇફેક્ટ પડતું હોય છે કે અમે બિલકુલ કોઈ ઘર વપરાશની ચીજ વસ્તુ પણ નથી લાવી શકતા. નથી અમને કોઈ તંત્ર તરફથી ઇન્ફોર્મેશન પણ મળતું કે તમે અહીંયાથી હટો યા તમે તમારી સેફ્ટી કરી લો, એવું પણ અમને કોઈ જાણ નથી મળતું. આ તો એવું છે કે બસ ખાલી સોના ગાંઠિયા જે રીતના અમે લોકોએ પૈસા ખર્ચ્યા છે એ ખર્ચી જાણ્યા છે અને લોકો જે તંત્ર પર બેઠા છે એ આરામથી બેસી રહ્યા છે અને તમાશો જોઈ રહ્યા છે. જેની ગોદડી જાય એને જ ઠંડી લાગે એવી સિચ્યુએશન અત્યારની અમે લોકો ફેસ કરી રહ્યા છે. અને પોતાને ડર હોય છે કારણ કે અમને જે પહેલી વસ્તુ કે જે ઇન્ફોર્મેશન તંત્ર તરફથી નથી મળતી એના માટે શું હોય છે કે અમે અમારી જાત પર રિસ્ક લઈને ત્રીજી ફ્લેટના લોકો કે આજુબાજુના જે પણ કંઈક અમારા લોકો છે એ થોડા પાણી દેખાય એટલે અમને એવું લાગે છે કે હવે પાણી ભરાઈ જશે એટલે ઇમિડિયેટલી એ લોકો ઘરની બહાર નીકળે છે. પાણીના અંદર એ લોકો જતા જતા ડરે પણ છે કારણ કે મગર ક્યાંથી પકડી લેશે, જીવના જોખમ પડે, લોકો જાતે રિસ્ક લઈને પોતાના ઘરનો સામાન પ્લસ બાળકો માટેનું જે પણ કંઈક નાના મોટા બાળકો છે એ લોકોના માટેની જે વ્યવસ્થા કરવાની હોય છે એ કરતા રહીએ છીએ. પણ અમને ત્યાર પહેલાં કોઈ જાતનું ઇન્ફોર્મેશન મળ્યા વિના યા કોઈ પણ જાતની સેવા અમને મળતી નથી. અમે તો બહુ ગરીબ પરિસ્થિતિમાં જ રહીએ છીએ, અમે પાણીમાં જ રહીએ છીએ સાહેબ. અમને અહીં કશું સુવિધા મળતી નહીં, કશું નહીં, અંધારા રહીએ, બહાર નીકળવાની દીકલા કે પછી પાણી આવે એટલે શાકભાજી કશું અમને ના મળે, હોય તો ખાઈએ ના હોય તો બેસી. જો કે કુદરતી આફત છે એ વસ્તુ બરોબર છે, એમાં કોઈ પક્ષધારી કે એમાં કંઈ કરીને, પણ જે માણસોને અહીંયા રહેતા જે વિસ્તારમાં તકલીફ પડે એ બાબતે કોઈ જોવા આવતું નથી. પરિસ્થિતિ એટલે આમ એક આંખે રડવાનું ને કાઠે ખાવાનું, કશું ખાવાનું પણ ને શાકભાજી પણ ના મળે, ઘર જ ના નીકળાય, દૂધે ના મળે, દૂધે ના મળે. આટલા પાણીમાં તો અહીંયા સુધી મગર આવી જાય છે સાહેબ, અહીંયા જ પરમ દિવસે હવે અમારે શું કહેવાનું. પ્રશાસન તરફથી કોઈ મદદ મળતી? કશું મદદ નથી મળતી, કોઈ જોવા જ નથી આવતું. તો કામ અમે લોકો માણસ નથી. વહાં પે મેરા શુક્રવાર કો ફરસા થા ઓર મેં આધા પાણી ઇતના ડૂબ કરકે મેં બહાર નિકલા થા શુક્રવાર કો શામ કો એક ઘંટે કે અંદર. બહુ ગંદી હોતી અંદર, પૂરા ફ્લેટ મેં પાણી ઘૂસ જાતા હૈ, કાફી સે પરેશાન હો જાતે હૈ યહાં પે. વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલ અવિરત વરસાદના કારણે વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળતા તે બેટમાં ફેરવાઈ ગયા છે. હજી પણ કેટલાક વિસ્તારોમાં આ પાણી ઓસર્યા નથી ત્યારે સમાસાવલી રોડ પર આવેલ સિદ્ધાર્થ બંગલોઝના સ્થાનિકો દ્વારા તેમના વાહનોને નુકસાનીથી બચાવવા નજીકમાં આવેલ બ્રિજ પર ખડકી દીધા હતા. જી હા, સ્થાનિકોએ કરોડોના બંગલા તો લઈ લીધા છે, પરંતુ અધિકારીઓના પાપે તેઓ બ્રિજ ઉપર તેમના વાહનો પાર્ક કરવા મજબૂર બન્યા છે. આ બ્રિજ અમિતનગરથી એક્સપ્રેસ રોડ તરફ જાય છે, ત્યારે આ બ્રિજ પર જો આ રીતે વાહનો પાર્ક કરવામાં આવે તો ટ્રાફિક જામ કે કોઈ માર્ગ અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા પાણી ભરાશે અને પૂર આવશે તેની માહિતી તો આપી રહ્યું છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવશે તેનો કોઈ એક્શન પ્લાન ઘડવામાં નિષ્ફળ ગઈ છે, જેને લઈને લાખો રૂપિયાના રોકાણે કોર્પોરેશનની હદમાં પોતાના સપનાનું ઘર ખરીદતા રહીશોને પૂરના પાણીનો અને મગર વચ્ચે રહેવું પડે છે અને પૂરના પાણી ઓસરી ગયા બાદ ઘંકી અને દુર્ગંધ વચ્ચે રહેવા મજબૂર થવું પડે છે. કેમેરામેન સુરજ સોલંકી સાથે પ્રશાંત ગજ્જર, લોકસત્તા, વડોદરા. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.